તમને
સી આવ્યો અહીંયા, તો અહીંયા એક નંબર આપવો પડે. પહેલાં કપમાં પણ સી છે છે ને, તો આ એક નંબર, પછી કેટમાં બીજો નંબર આવશે, પછી બ્લેક છે તો અહીંયા પણ સી આવે, તો ત્રણ નંબર થશે. પછી નથી, પછી આ સી અહીંયા જે આપેલા છે એ સી કાઉન્ટ કરી અને તમારે લખવાના. ઓકે ડન. હવે આગળની એક્ટિવિટી 11, ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી બોલો. વર્ગખંડમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ સાથે પણ આ પ્રવૃત્તિ કરાય છે. હવે આ તો તમને બરાબર છે, આવડશે. અહીંયા ચોપડીમાં જે આપેલું છે તો બરાબર છે, પણ એક સિમ્પલ વસ્તુ છે. અત્યારે તમે ત્રીજા ધોરણમાં કઈ ચોથા ધોરણમાં ગુજરાતીમાં વિરુદ્ધાર્થી શબ્દો શીખી ગયા છો. શીખી ગયા છો વિરુદ્ધાર્થી શબ્દો. વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે વિરોધ અર્થ બતાવે, વિરોધ અર્થ બતાવે. ટીચર એવું કીધું હોય તું બેસી જા, તમે એવું બતાવી જાઓ તો વિરોધ કર્યો કહેવાય. ટીચરનું કહ્યું ના માન્યું એવું અહીંયા કહી શકો, પણ આ વિરોધાભાસ થયો. ટીચરે બેસવાનું કીધું, તમે ઊભા થઈ ગયા. બેસવું અને ઊભો થવું એક બીજા વિરોધી શબ્દો કહી શકાય. તો આ જ રીતે આપણે ઇંગ્લિશમાં પણ વિરોધી શબ્દો આવતા હોય છે. અહીંયા જેટલા આપ્યા છે એટલા તો તમને આવડશે, પણ એ સિવાયના પણ હું તમને મોકલીશ, એ તમારે નોટબુકમાં લખવા પડશે. ઓકે, હવે પહેલું શું છે અહીંયા, ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. જોયું છે ને તમે, નારિયેળ નારિયેળ આવે છે, એનું ઝાડ કેવું ઊંચું ઊંચું હોય છે, તો ઇટ ઇઝ ટોલ. ઊંચું હોય એના માટે કયો શબ્દ વપરાય, ટોલ, એટલે કે એ ઊંચું છે. હવે ધીસ ઇઝ અ નીમ ટ્રી. નીમ ટ્રી ને લીમડાનું ઝાડ આપણે બધાએ જોયું છે. ઇટ ઇઝ શોર્ટ, એ બહુ લાંબુ ન થતું, બહુ આ જેટલું કોકોનટ ટ્રી થાય છે એટલું લીમડાનું વૃક્ષ જે છે એટલું હાઈટમાં ઊંચું જતું નથી, એટલે કે શોર્ટ, એટલે કે ટૂંકો છે. તો આ બંને વિરોધી શબ્દ થયા, ટોલ એન્ડ શોર્ટ. ઓકે, પછી નીચે છે ધીસ ઇઝ યલો બોક્સ. આપ્યું છે ને સામે પિક્ચરમાં જોશો તો ધ્યાન રહેશે. ઇટ ઇઝ સ્મોલ, એ કેવું છે નાનું. તો ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, એની સામે બીજું પણ બોક્સ આપ્યું છે. ઇટ ઇઝ બી, એ કેવું છે મોટું છે. એક નાનું બોક્સ છે ને એક મોટું બોક્સ છે, તો આપણને વિરોધી શબ્દ થાય. તો સ્મોલનો વિરોધાર્થી શબ્દ શું થાય, બિગ, અથવા તો બિગનો વિરોધાર્થી શબ્દ પૂછીએ તો સ્મોલ. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. આ આઈસ્ક્રીમ કપ છે, ખાધી છે ને બધાએ આઈસ્ક્રીમ. ઇટ ઇઝ કોલ્ડ, એ કેવી હોય છે ઠંડી, ઉનાળામાં ખાવાની મજા આવે. એની સામે ધીસ ઇઝ અ કપ, ધ ટી ઇઝ હોટ. શિયાળો હોય તો કદાચ આપણા મમ્મી પપ્પા કે કદાચ તમે ચા પીતા હોય તો ગરમ ગરમ ચા પીવાની મજા આવે. તો કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ, હોટ એચઓટી હોટ એટલે ગરમ, તો આપણને વિરોધાર્થી છે ઠંડુ ગરમ. તો આ રીતે આપણે વિરોધાર્થી શબ્દો પણ શીખવાના છે. જેનો જે બીજા વધારાના જે શબ્દો જે છે એનો ફોટો તમને આવશે હોમવર્કમાં અને તમારે નોટબુકમાં લખવા છે. ઓકે, હવે આગળનું જે છે જુઓ, એક પિક્ચર આપ્યું છે, ચિત્ર આપ્યું છે. એ ચિત્રની અંદર શું કીધું છે, શિક્ષક પાસે તે સાંપલ આપેલા ખાનાનું જે તે વસ્તુના રંગના નામ લખો. અહીંયા જે આપ્યું છે ચોરસ આપેલા છે, સોરી લંબ ચોરસ આપેલા છે, એની સામે તીરની નિશાની પણ કરીને આપી છે કે ભાઈ આ જે છે તો કયો કલર છે એ બતાવવામાં આવે છે. પછી બીજું છે પગરે પહેરે છે, ટી શર્ટનો કલર કયો છે એ આપણે બધું જ લખવાનું છે. તો ચલો જોઈએ, પહેલાં જે ફ્લેગ છે ફ્રેશ ફ્રૂટ, તો એનું જે બોર્ડ જે છે શું પહેલાં શું છે, કેવા કલરનું લાગે છે, તો રેડ. ઓકે, ધીસ ઇઝ અ સ્મોલ શોપ, આ નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ, માલિક કોણ છે દુકાનના, મગનભાઈ છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક, શોપકીપર એટલે દુકાનદાર, દુકાનદારે કયા કલરનું શર્ટ પહેર્યું છે, તો પિંક, તો બીજા ખાનામ શું આવે પિંક. His cap is red. તેમ બીજી ટોપી જે છે કયા કલરની છે, લાલ કલરની, પણ અહીંયા ટોપી ઉપર કોઈ તીર મારેલું છે નહીં, એટલે આપણે ટોપીનો કલર લખવાનો નથી, બરાબર. The grapes are green. આવશે ને બધા દ્રાક્ષ, તો દ્રાક્ષ કાળી પણ આવે છે ને ગ્રીન પણ દ્રાક્ષ આવે છે. હા, અહીંયા પણ ફક્ત ગ્રીન દ્રાક્ષની વાત કરી છે, એટલે આપણે અહીંયા ગ્રેપ્સનો કલર કયો બતાવ્યો છે, ગ્રીન, ગ્રીન એટલે લીલી દ્રાક્ષ છે. A boy is talking to him. તેમની સાથે વાતો કરે છે. હી ઇઝ સલીમ, તેનું નામ શું છે સલીમ. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. તમને કંઈક મમ્મી ફ્રૂટ્સ લેવા મોકલે, કંઈક વસ્તુ બહાર લેવા મોકલે, કંઈક કેમ કે લાગે છે હાથમાં.
બાસ્કેટ ઇઝ ગ્રીન, એનું બાસ્કેટ પણ કેવા કલરનું છે? ગ્રીન કલર. ગ્રીન મતલબ લીલું. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. સલીમે જે કેપ પહેરી છે, જે ટોપી પહેરી છે, એનો કલર કયો છે? બ્લુ ને વ્હાઇટનું કોમ્બિનેશન છે, બરાબર. લુક એટ ધ બનાના. કેળાને જોયા છે બધા કેળા? એનું છોકરું કેવું હોય છે વિચારો, ચલો જો. દેર આર યલો બનાના. પણ જે છોકરું હોય કેવું હોય છે? યલો. પાક્યું હોય તો યલો બને, કાચું હોય તો ગ્રીન હોય છે. દેર આર ગ્રીન બનાના. એવું કીધું છે ગ્રીન બનાના. બે બાજુ છે, એક બાજુ યલો બનાના છે ને એક બાજુ ગ્રીન બનાના છે. ગ્રીન બનાના હોય તો આપણે એનો શું ઉપયોગ કર્યા હોય છે? વેફર બનાવીએ છીએ ને આપણે, એ વાત છે. લુક એટ ધીઝ અ સિમ્બોલ, ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. અને જે પહેલું છે ને ફ્રૂટ, ફ્રેશ ફ્રૂટ સિમ્બોલ, એટલે કે શું નામ તો જે બોર્ડ જે છે એ કીધું છે, એનો કલર કયો છે? ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. એનો રેડ અને બ્લુ કલર છે. ઓકે, હવે નીચે જે આપ્યા છે જવાબ એ લખવાના છે. હું ઇઝ ચોકી પર મગન, મગનલાલભાઈ કે મગનભાઈ? તો મગનભાઈ. તો ખોટા વિકલ્પ ઉપર ક્લિકિંગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે કે મગનલાલભાઈ પર આપણે શું કરવાનું છે? ચેકી દેવાનું છે. વોટ ઇઝ સલીમ ડુઈંગ? સલીમ શું કરે છે? વાતો કરે છે કે ચાલે છે? ટોકિંગ. ટોકિંગ એટલે વાતો કરે, વોકિંગ એટલે ચાલે, તો એ વાતો કરે છે. તો વોકિંગ ને શેકવાનું છે. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ? મગનભાઈ કયા કલરનો શર્ટ પહેર્યું છે? પિંક કે પર્પલ? અહીંયા ઉપર આપેલા જ છે જવાબ, તેમણે પિંક કલરનો શર્ટ પહેર્યો છે. તો પર્પલને ચેક કરવાનું છે. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? દુકાનની અંદર મેંગોઝ છે? નથી. તો યસ ઉપર ચેક કરવાનું છે. આર ધ ગ્રેપ્સ ગ્રીન? જે દ્રાક્ષ આપે છે ગ્રીન છે? તો હા, એટલે કે નો ઉપર ચેકી દેવાનું છે. ઓકે, તો અત્યાર સુધી જેટલી એક્ટિવિટી હતી એ પૂરી થાય છે અરાઉન્ડ થિંગ્સ, અને બાકીના જે વિરોધાર્થી શબ્દો જે છે એ અને અહીંયા જે જવાબો છે એનું હોમવર્ક તમને આજે મળી જશે. ઓકે, અને એક્ટિવિટી નંબર 13 જે છે તમારી જાતે તમારે વાંચવાની છે.